નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. નજર નાખીએ બનાસ સમાચાર પર કે સોમનાથના નાનકડા એવા ગામ નવા ગામમાં ગરીબ ખેડૂતનો પુત્ર બોલિવૂડમાં પહોંચ્યો હતો ત્યારે ટર્નિંગ પોઈન્ટ નામની ફિલ્મ બની. ખેડૂત પુત્ર માટે ટર્નિંગ પોઈન્ટ આગામી 14 સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં ટર્નિંગ પોઈન્ટ નામનો ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં ગીર સોમનાથના નવા ગામનો યુવાન પ્રભાત રાજપૂત છે, જે ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ છે. પૃથ્વી ફિલ્મ્સ પર આ નિર્માણથી ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ભાવનગરના શિહોર ગામના હીરાના કારખાનામાં કામ કરતી યુવતીઓની બસ પ્રવાસમાં જઈ રહી હતી ત્યારે અંબારશા ગામ નજીક આ બસ પહોંચી ત્યારે અચાનક જ બસમાં બ્લાસ્ટ થયો. બસ સળગી ઉઠી. બસમાં પ્રવાસ કરનાર તમામ યુવતીના મોત થયા. 3 દિવસ પછી બસ ડ્રાઈવર જીવિત મળી આવ્યો. આજે પણ કોયડો અણુકેલશે. વુમન ટ્રાફિકિંગ આધારિત આ ફિલ્મના રહસ્યના આટા પાટા વળાયેલા છે. આ સત્ય ઘટના પર આધારિત થીમથી આ ફિલ્મ બની છે. ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરની ભૂમિકા પ્રભાત રાજપૂતે આ ફિલ્મમાં નિભાવી બખૂબી અભિનયના ઉજસ પાથર્યા છે. આજે મારું એક નવું પિક્ચર આવવાનું છે જેનું નામ છે ટર્નિંગ પોઈન્ટ, જે 14 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યું છે. એની અંદર મારો ઇન્ડિયન રો ઓફિસરનો રોલ છે અને મેં સંપૂર્ણપણે મારું એક્ટ આપેલું છે. તો તમને જોવા માટે હું વિનંતી કરું છું કે તમે લોકો જાઓ. હું એક નાના ફેમિલીમાંથી આવું છું. મારો જે બેસ છે એ ખેડૂત પુત્ર તરીકેનો છે. હું એક ગીર સોમનાથ જિલ્લાના નવાગામ ગામમાંથી છું, જેનું અત્યારે શું કહું કે અહીંયા નાના માણસો જે વધારે પડતા રહેલા છે. અને મને લાગે છે કે આ મૂવી મારા માટે તો બહુ સારી તક કહેવાય કે હું આજે બોલિવૂડની સફર સુધી ગયો છું. જ્યારે આ જ્યારે ઓડિશન હતું ત્યારે જે તે ટાઈમે એક ન્યૂઝપેપરમાં એની એડ આપવામાં આવી હતી ત્યારે જ્યારે હું ન્યૂઝપેપર વાંચ્યું ત્યારે એડ જોઈને મને એમ થયું કે નહીં, મારે આજે મારા ટેલેન્ટને બેસ્ટ વર્ક સુધી લઈ જવું છે. ત્યારે મેં એમાં એપ્લાય કરી અને ઓડિશનમાં ગયો. અને ઓડિશનમાં ગયા પછી ત્યાં આગળ મારા ઘણા બધા સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યા છે. આ તે એમાંથી સિલેક્શનમાં ઘણા બધા લોકો હતા, એમાંથી મને સિલેક્ટ કરવામાં આવ્યો. અને ઓડિશનમાં ફર્સ્ટ પરફોર્મન્સ જ્યારે મેં આપ્યું ત્યારે ડાયરેક્ટર ટીમ પ્રોડ્યુસર ટીમ બધી હતી સાથે, અને તેમને કીધું કે ના, તમારું બેસ્ટ વર્ક છે એટલા માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો અને મને બહુ સારો એવો રોલ આપવામાં આવ્યો. સોમનાથના કોડીનાર તાલુકાના નવા ગામનો ખેડૂત પુત્ર વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી જાહેર ખબરના આધારે ઓડિશન આપ્યું. પ્રથમ ટેકે પાસ થયો અને સિલેક્શન થયું હતું. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગીર સોમનાથની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રભાત રાજપૂત આ ફિલ્મનો શ્રેય તેના માતા પિતાને આપે છે. જ્યારે તેની પ્રથમ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે ત્યારે તેની માતા હયાત નથી, તે તેની માતાને ખૂબ જ યાદ કરે છે. હા, સફળ જશે કેમ કે આ એક ભાવનગરની સત્ય ઘટના પર આધારિત છે, એટલે સફળ જવાના ચાન્સીસ 100% છે. સફળતાનો શ્રેય તો હું મારા મા બાપને આપીશ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આખી મૂવી મારા મમ્મીને ડેડિકેટ કરું. થેન્ક યુ. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. કિશોર વોર્ડ નંબર 5માં અધુરા રોડનો જૂના ગમતાળ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેના આવેલા એરિયાનું જે સિમેન્ટ રોડનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે, તે કામ 2 દિવસ નહીં થાય તો પાસ આંદોલનની ચીમકી સાથે નગરપાલિકાના કચેરીમાં આવેદન પત્ર પાઠવ્યું હતું. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના રહીશો દ્વારા નગરપાલિકા કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે 2 દિવસમાં વોર્ડ નંબર 5 જૂના ગામતર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેના આવેલા એરિયાનું જે સિમેન્ટ રોડનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે. આ કામ દિવસ 2માં શરૂ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉપવાસ આંદોલન કરશે અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, તેમ આવેદન પત્ર આપવા આવેલ લોકોએ જણાવ્યું હતું. જૂની શાક માર્કેટ એરિયાને અંદર અમે રહીએ છીએ. અમારો રોડ આજથી 4 મહિના પહેલાં ખોદાયો ને હજી પણ પૂર્ણ થયો નથી. ઉતારવાઉ પાસેથી, જેપી જ્વેલર્સ પાસેથી ઉતાવળિયાના કાંઠા નદીનો આ રોડ હરેક વખતે એક લગભગ એમ માનો ને કે 30-30 ફૂટ રોડ બનાવી અને અટકાવી દેવામાં આવે. કારણ ઈ કે પબ્લિક એમ કહી કે આમાં રેતીને સિમેન્ટને પૂરું મટીરિયલ સારું નથી વાપરતા, તો એવી રજૂઆત કરે તો એ રોડ બંધ કરી દે. થકાવી અને 3 વખત બંધ કરી અને તોય અડધો રોડ માંડ પૂરો કર્યો છે.
અને હજી પણ આ જે છે એ બનાવતા નથી. એની રજૂઆત માટે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ તો અહીંયા કોઈ નથી, ચીફ ઓફિસર સાહેબ નથી, પ્રમુખ નથી, ઉપપ્રમુખ. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કલાવારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી જુગારની ક્લબ પર અંતે સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. પોલીસે જુગાર રમતા ત્રેવીસ સકૂન યુનિટ ઝડપી પાડ્યા હતા. કલાવાડના ગ્રામ્ય પોલીસ દ્વારા માછલીવડ ગામની સીમમાં આવેલા બાડી વિસ્તારમાં જુગારની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં જયસિંહ ઉર્ફે મુન્નાભાઈ બટુકબા જાડેજાની વાડીમાં જુગારની ક્લબ ચાલતી હોય તેમાં બે ફિલ્ડ બેઠા હતા, જેમાં એક ફિલ્ડમાંથી ખુદ વાડી માલિક સહિત અજયસિંહ જેતપુરના જીતેન્દ્ર ભક્તિરામ અગ્રાવત, કુતિયાણાના કોતરા ગામના વિક્રમ કરસન ઓડેદરા, જેતપુરના નિલેશ રાજા ડાંગર રાણા વાવના વાલી માવત ઇસ્માલ, કુતિયાણાના રામલીલા રાતીય રાણા કડોદરાના બધા કારા કટારા, પોરબંદરના બોખીરાણા રાજેશ, પોરબંદરના વિદ્યાર્થી સંદીપ દુદાભાઈ કરચા, ઇમરાન ગફાર પોરબંદરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ વાડીમાં બીજા જુગારના ફિલ્ડમાંથી પોરબંદરના વિદ્યાર્થી રણજીત દુદા ઓડેદરા, પોરબંદરના ધનેશ મનસુખભાઈ ઉનડકટ, પોરબંદરના દેવા ફુગા મોરી, પોરબંદરના નાગા હાજા રાત્યા, દેવશ્રી લાખણસિંહ, હામદપરના લીલા ઉગા, મુકેશ જોશી, કોટડાના મિણંદ વિજા મેર, રાણા કંડોરણાના દેવા પૂંજા ગરચરને ઝડપી લઈને સ્થાનિક પોલીસે પટમાંથી 1 લાખ ઉપરની રોકડ તથા 3 વાહનો મળીને કુલ 10 લાખની ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોટો જુગાર ચાલે છે, જે આધારે હકીકત વેરીફાઈ કરવા માટે સર્વેલન્સ સ્ટાફને જણાવવામાં આવેલ અને સર્વેલન્સ સ્ટાફે હકીકત વેરીફાઈ કરી અને જણાવેલ કે ચા એ વાત ખરી છે, જેથી ડીવાયસ સાઈડનું વોરંટ મેળવવામાં આવેલ અને તે મુજબ દરોડો કર્યો અને એની અંદર કુલ 23 આરોપીઓ અને 1,08,230 રૂપિયાનું રોકડ મુદ્દામાલ તથા 3 4-વ્હીલર કાર જેની કિંમત 9 લાખ રૂપિયા, કુલ 10,08,230 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરે છે અને 23 આરોપીઓ ઝડપી પાડે છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. જામનગરમાં આયકર વિભાગ દ્વારા રૂપિયા 21 લાખના સોનાના દાગીનાની હરાજીનો પ્રારંભ 30 વર્ષ બાદ યોજાઈ હતી. સોનાની હરાજીમાં કુલ રૂપિયા 21 લાખનો ટેક્સ વસૂલ કરવા આ હરાજી યોજવામાં આવી હોવાનું આયકર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જામનગર આવકવેરા વિભાગ દ્વારા આવકવેરાના બાકી લેણદારો પાસેથી ટેક્સના બદલામાં આવેલા સોનાની હરાજી આયકર ભવન ઇન્કમટેક્સ ઓફિસમાં ટેક્સ વિભાગના અધિકારીઓ અને સોની આગેવાનોની હાજરીમાં યોજવામાં આવી હતી. રૂપિયા 21 લાખનો ટેક્સ વસૂલ કરવા હરાજી યોજવામાં આવી હોવાનું આયકર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જામનગર આયકર વિભાગ દ્વારા 1988માં સોનાની હરાજી થયા બાદ 30 વર્ષ બાદ ફરી સોનાની હરાજી હાથ ધરવામાં આવી હતી. કુલ 70.950 ગ્રામ જપ્ત કરાયેલ દાગીનાઓ હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા હરાજી દ્વારા વિભાગને વધુમાં વધુ રકમ એકત્ર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આયકર વિભાગ દ્વારા કરદાતા અશોક દલાલ પાસેથી ટેક્સની રિકવરી રૂપે કબજે લેવાયેલા 70.950 ગ્રામ સોનાની હરાજી કરી કરદાતાની બાકી રહેતી રકમ વસૂલ કરવામાં આવશે, ત્યારે સવારથી આયકર ભવન ઓફિસમાં હરાજીને લઈને ભારે ભીડ જોવા મળી હતી. તો સાથે જ પ્રિન્સિપાલ, કમિશનર ઓફ ઇન્કમટેક્સ જામનગરના કમિશનર ઓફ ઇન્કમટેક્સ તેમજ જામનગર આમંત્રિત રૂપે સોની વેપારી મંડળના પ્રમુખ, સોની વેપારી મંડળના મંત્રી તેમજ વેપારી મિત્રો, સોની મહાજનો, શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આયકર વિભાગ જામનગર દ્વારા આજ એ ઓક્શન કી કાર્યવાહી હો રહી હૈ. ઓક્શન મેં હમને કાફી સાલો પહેલે ઇસ એસએસસી કે વિરુદ્ધ સર્ચ કી કાર્યવાહી કી થી ઓર યે લગભગ 70 ગ્રામ કે લગભગ ગોલ્ડ ઓર્નામેન્ટ સીઝ કિયે ગયે થે ઓર ઉસકે બાદ ઇસકા આયકર નિર્ધારણ હુઆ ઓર કાફી સબસ્ટેન્શિયલ ડિમાન્ડ રેઝ હુઈ થી ઓર વો ડિમાન્ડ અભી ભી આઉટસ્ટેન્ડિંગ કર રહી હૈ. ઉસકો રિકવરી કે લિયે હમને યે આજ કાર્યવાહી ફિક્સ કી હૈ ઓર ઇસકો પબ્લિક ઓક્શન કે દ્વારા ઇસકો નિલામ કિયા જાયેગા ઓર ડિમાન્ડ કો ઉસકે અગેન્સ્ટ એડજસ્ટ કિયા જાયેગા ઓર એસએસસી ને ભી ઇસ કાર્યવાહી કે લિયે ઇસકો ઓક્શન કરને કે લિયે અપની સહમતિ દી હૈ. તો અભી સારી કાર્યવાહી હમારે જામનગર આયકર વિભાગ દ્વારા બડે વિધિવત રૂપ સે કી જા રહી હૈ ઓર મેં ઇસ મોકે પર યે ભી કહેના ચાહુંગા કે બાકી કુછ કેસીસ મેં ભી જિસમે રિકવરી બહુત પેન્ડિંગ હૈ લોગો કે અગેન્સ્ટ મેં, એસએસસી કે અગેન્સ્ટ મેં, મેરા રિક્વેસ્ટ રહેગા કે વો ભી અપના ડિમાન્ડ સમય સે જમા કરાયે તાકિ સરકાર કા જો ડ્યુ હૈ ઉનકો વાપિસ મિલે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. જામનગરમાં બરદન ચોક વિસ્તારમાં મોટરસાઇકલ સાથે આવેલ એક યુવાને બે સમય તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કરપી હથિયારને બજાવતા સન્નાટો છવા હતો. પોલીસે નાસી ગયેલા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં છેલ્લા 10 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. બર્દન ચોક વિસ્તારમાંથી રાત્રિના સમયે પોતાની મોટરસાઇકલ લઈ પસાર થઈ રહેલા રફીક મામદ માણેકિયા નામનો 40 વર્ષીય યુવાન પસાર થતો હતો ત્યારે નજીર બાપુ અને અજુ મણેરિયા નામના બે શખ્સોએ બાઇકમાં આવેલા યુવાનના ઉપરાઉપરી છરીના ઘા મારી બંને હુમલાવર નાસે છૂટ્યા હતા. જાણવા મળતી વિગત અનુસાર લેતી દેતીને લઈને બંને પક્ષે થયેલ મનદુખ બનાવ પાછળ કારણભૂત ગણવામાં આવી રહ્યું છે. માત્ર 18,000ની ઉઘરાણીમાં હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે નાસી છૂટેલા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 12/9/2018 રોજ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગર શહેરમાં જ જંબુ મસ્જિદ પાસે રહેતા યુસુફ મોહમ્મદ માકડિયાએ એક ફરિયાદ લખાવેલ છે. તે મુજબ તેમના સગા નાના ભાઈ રફીક મોહમ્મદ માકડિયા તથા તેમનો એક મિત્ર ઇમરાન કાસમ માકડિયા બંને ગઈકાલના રાતના ટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદી બજાર નજીકના વિસ્તારમાં રાતના 12:30-1 વાગે નીકળતા હતા. એ દરમિયાન તેમને અગાઉ જેની પાસેથી રકમ 18,000 જેવી રકમ લેવાની નીકળતી હતી એ બાબતે વારંવાર ઉઘરાણી કરતા હોય જેથી નજીર ઉર્ફે ગંઢા બાપુ તેમજ એમનો મિત્ર અરજુ મણિયાર બંનેએ રાતના 12:30-1 વાગે તેમને રસ્તામાં આંતરી અને છરીના ઘા મારી અને મોત નિપજાવી મર્ડર કરેલ છે. હાલ કાર્યવાહી ચાલુ છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આજના સમાચાર પર નજર કરીએ તો બાબરા માર્કેટિંગ યાર્ડમાં ગુવારની પુષ્કળ આવક થઈ છે, સાથે જ આ યાર્ડ ગુવારથી સિલકાયું છે. એક દિવસમાં 1200 મણ જેટલી અદદ આવક થતા ભાવ નીચે જતા ખેડૂતોમાં ચિંતામાં મુકાય છે, ત્યારે ગૃહિણીમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં ગુવારની પુષ્કળ આવક થઈ રહી છે. એક દિવસમાં 1200 મણ જેટલી અદદ આવક થતા ભાવ નીચો રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ શાકભાજીના ભાવ હાલ નીચા રહ્યા હોવાથી ગૃહિણીમાં ખુશીની લાગણી જોવા મળી છે, ત્યારે બાબરા પંથકમાં ગુવારનું પુષ્કળ ઉત્પાદન થતા અહીં બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવેલ શાક માર્કેટ ગુવારથી છલોછલ ભરેલ જોવા મળે છે. જ્યાં પણ નજર નાખો ત્યાં બસ ગુવારના મસમોટા ડગલા જોવા મળી રહ્યા છે. પુષ્કળ પ્રમાણમાં ગુવારની આવકના કારણે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. આ અંગે માર્કેટ યાર્ડના કર્મચારી અરુણભાઈ ભાયણીના જણાવ્યા અનુસાર
આ વર્ષે ગુવારની આવક ક્યારના ઇતિહાસમાં પ્રથમવાર છે. આટલી મોટી આવક ક્યારે શાક માર્કેટમાં નોંધાઈ નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે બાબરા પંથકમાં ગામડાઓ પાણી ધરાવતા ખેડૂતોમાં ગુવારનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે મોટી આવક જોવા મળી રહી છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં ગુવારની પુષ્કળ આવકના કારણે ભાવ પણ તળિયે ગયો છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. મહીસાગર જિલ્લાના સંદ્રાપુર નગર તેમજ તાલુકામાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા નગર અને ગ્રામીણ જનતા રોગચાળો ફેલાવવાની ભયંકર ભીતિ સેવી રહી છે. ત્યારે જિલ્લાના અને તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવું બહાર આવ્યું છે. સંતરામપુર તાલુકામાં આરોગ્ય વિભાગની નબળી કામગીરી તેમજ સ્વચ્છતા અભિયાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરતી સરકાર પ્રજાના આરોગ્યની દરકાર કરવામાં વામણી પુરવાર થઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સંતરામપુર નગરપાલિકા દ્વારા ઘન કચરો નાખવાનો નિકાલ કરવામાં ન આવતા ગંદો કચરો અને ગંદા કચરાના ઢગલાઓથી પ્રજાત્રાહીમાં પુકારી ઉઠી છે. ચારે તરફ ફેલાયેલા ગંદકી અને કચરાના કારણે સંતરામપુર નગર ભયંકર રોગચાળાના ભરડામાં જઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સંતરામપુર નગરના લોકો દ્વારા ગંદા પાણીના નિકાલ તેમજ કાયમ થલવાતો ગંદો કચરો ભયંકર રોગચાળો ફેલાવે છે અને લોકો બીમારીઓથી સપડાય છે. નગરપાલિકાના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી ત્યારે પ્રજાના સેવકો ક્યારે લોકોની વેદના સમજશે તે એક જટિલ અને વિચાર માંગી લે તેવો પ્રશ્ન ઉભો થયો છે. સંતરામપુર શહેર નગરપાલિકાની અંદર સંતરામપુરની અંદર હાલની તબક્કામાં જે સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુરની અંદર ઠેર ઠેર જગ્યા પર ગંદકીના ઢેર જોવા મળે છે. સંતરામપુર નગરપાલિકા એટલી આળસુ નગરપાલિકા, સંતરામપુર ભાજપ શાસિત નગરપાલિકા, કે સંતરામપુરની અંદર કોઈ પણ ગટરો વ્યવસ્થિત રીતે સાફ કરવામાં નથી આવતી. તેમજ સંતરામપુર નગરની અંદર ગટરોનો એટલો બધો ભરમાર થઈ ગયો છે સાહેબ મારા, ગંદકીનો એટલો બધો ભરમાર થઈ ગયો છે કે સંતરામપુર નગરપાલિકા દવા છાંટવામાં પણ ઉદાસીનતા જોવા મળે છે. સંતરામપુર નગરપાલિકાની અંદર હાલની અંદર સંતરામપુર નગરની અંદર સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ જેવાના કેસો નોંધાયેલા છે, જેની અંદર બેથી એક છોકરીની મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે એકથી બે છોકરીઓની કંઈક ડેથ થયેલી જોવા મળી છે. તો પણ છતાં પણ સંતરામપુર નગરપાલિકા અને સંતરામપુર પાલિકા આ સંતરામપુરની અંદર ગંદકીનું સામ્રાજ્ય કરી બેઠી છે. શું કરવા બેઠા છે આ સત્તાધીશો કંઈ સંતરામપુર નગરને સમજાતું નથી. અને સંતરામપુરની અંદર જે સરકાર હિન્દુત્વની ખોટી ખોટી વાતો કરે છે, જે ભાજપ સરકાર અને હિન્દુઓના જ વિસ્તારોની અંદર સરકાર ગંદકીના ઢેર અને રોડોને કશું કોઈ સુવિધા પણ પૂરી સામાન્ય સુવિધા પણ પૂરી પાડી શકતી નથી આ ભાજપ શાસિત નગરપાલિકા સંતરામપુર ખાતે. સંતરામપુરની અંદર નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. અહીંયા દેખી રહેલા છો સંતરામપુરની બસ સ્ટેશન જ્યાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે અને ચારે બાજુ સંતરામપુરની અંદર વોર્ડ નંબર છ વોર્ડ છે પણ છ વોર્ડમાંથી કંઈ સાફ સફાઈ થતી નથી. નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અને આ અમે એટલી વિનંતી કરી રહેલા છીએ કે અહીંયા 15 દિવસની અંદર સાફ સફાઈ થવી જોઈએ. ના થાય તો અમે અમારા યુવા જનજાગૃતિ પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ તથા અમે નગરપાલિકા પર આંદોલન ઉપાડીશું અને નગરપાલિકાનો ઘેરાવ કરીશું. આ જ્યારે બાજુ કે અમારા હિન્દુ સેવાલમાં 3 નંબર વોર્ડની અંદર સાફ સફાઈ થતી જ નથી. જ્યારે ગટરનો કચરો જ્યાં લાવે ભરી લે કાઢી નાખે તો બી એ લોકો ઉઠાવતા નથી. ઉઠાવે ત્યારે એ બાજુ બહારની પલોટું સાઈડ પર પડ્યા હોય ત્યાં નાખી દે. બીજામાં કે જે લોકો બહાર આસપાસમાં પડી રહેલા હોય તેમની બિલકુલ બેદરકારી. બીજા નંબરની અંદર કે એ લોકોના તાવ તેતરાની અંદર બિલકુલ આઈસ થઈ ગયેલા, જ્યારે કોઈ એમના સામું દેખી શકતું જ નથી. નગરપાલિકા જે વખતે જે એમનો વિસ્તારની અંદર તપાસ કરવા પણ કોઈ આવી શકતું નથી. બબે ચચાર ફેરા એમને ફોન કર્યા, પબાડા કર્યા, વાત કરી, વિચાર કર્યો, તાર છતાં આવી કરીને આજ લગ્ન કોઈ આવી શક્યા નથી. આ જોરું સાહેબ બધા બીમાર પડી ગયા, ઠંડી તાવ ના શરદી ના આ મેલેરિયા થઈ ગયા ઝેરી અને લોકો બીમાર પડી ગયા. કેટલા ટ્રેક્ટર નખાયા દશામાના વ્રતમાં તારા આટલી ગંદકી બંધ થઈ. આ 4-4 જણા બીમાર થઈ ગયા નગરપાલિકા વાળા પાંચ તાઉત પર તમારે ગરીબ માણસ શું થાય, બીમાર પડી ગયા ઠંડી ને તાવ, હવે બી દવા લઈને આવ્યા, કાલે બી દવા લઈને આવ્યા, ઘરમાં કેટલા બીમાર પડી ગયા. આ બધી ગંદકી આવી દેખી દેખીને લોકો અહીં કચરું ફેંકી જાય, અહીંયા ગંદકી રાખી બધી આ રીતે શું કરવાનું. નગરપાલિકા વાળા બી દેવકાતા નથી, બધું ફેંકી ફેંકીને જાય, આટલું બધું ગંદકી નકરી લાદો, નકરું ખૂન આવવા બધું આવવા, નકરા મચ્છર ફેલાયા. આ ચાર જણા બીમાર થઈ ગયા. પાલિકામાં રજૂઆત કરી નથી કરી, શું વિનંતી છે તમારી? આ જો ગંદકી કેટલી થઈ ગઈ, છોરા બીમાર પડી ગયા, નગરપાલિકામાં અરજી મોકલો તો બી નથી આવતા, ગમે તે કરો તો આવતા જ નથી. આ ગંદકી કેટલી છે, ગટરોમાં મોટા મોટા મચ્છર આવ્યા, તમે જોતા લાદો નકરું ખૂન આવે, છોરા બીમાર થઈ ગયા, હવે કઈ કઈ બી થાય, ગરીબ વસ્તી કઈ જાય,
હવે અમારે તો મટરનું પાણી બી અહીં આવે, ગંદકી બી અહીં આવે, લોકો ફેંકી બી એટલું જાય અહીં કણ. હવે મારા ઘરમાં મારો ઘરવાળો નથી અને આ તારા છોરા નાના નાના બીમાર પડ્યા, 3,000 રૂપિયા ભાડું ભરવાનું ઘરનું, અને આ બીમાર થઈ ગઈ તો મારે કેવી રીતે ધંધો કરવા જવાનું બોલો. હવે મારી છોરી છોરાનું કેવી રીતે પૂરું કરવાનું? શું નામ આપનું? મારું નામ રાખીએ. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 6 માસ સમયગાળાથી વાહન અથડામણ થતા લૂંટ કરતી ગેંગના કાયદાથી સંઘર્ષિત એક કિશોર સહિત 5 શખ્સોને પોલીસે ગાડા હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 6 માસ સમયગાળાથી વાહન અથડાવ્યા બાદ લૂંટ કરતી ગેંગના કાયદાથી સંઘર્ષિત એક કિશોર સહિત 5 શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસે ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. વાહન પર જઈ રહેલા લોકો સાથે વાહન અથડાવ્યું, ચાલ નુકસાનીના પૈસા આપો પહેલા પ્રેમથી અને બાદમાં લૂંટ કરતી ગેંગ મૂળ જામનગરની છે. આ ગેંગ છેલ્લા 6 માસ સમયગાળાથી સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 6 માસમાં આ ગેંગ દ્વારા 12 જેટલા લૂંટના ગુનાઓને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. ગુજરાતના અમો તથા ડિસ્ટ્રિક્ટના એક કોન્સ્ટેબલ ફિરોજભાઈ તથા હરેન્દ્રસિંહ તથા જયપાલસિંહ વગેરે સ્ટાફના માણસો કિશોરભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા, દરમિયાન તેઓને બાતમી મળેલ કે આવા ગુના આચરતી ગેંગ એક મધુવન પાર્કમાં એકત્ર થયેલ છે અને ગુનો કરવાની તૈયારીમાં છે. એટલે વોચ ગોઠવી અને સવારના 4 વાગે પહોંચતા 5 માણસો હાજર મળી આવેલ. તેમની પાસે પાઇપ, તલવાર, ધોકો, છરી, 3 બાઇક મળી આવેલ, 4 મોબાઈલ મળી આવેલ અને તેઓ પાસેથી ₹41,000 રોકડા કબજે કરેલ છે અને સવારે 6 વાગે તેમને ગુનાના કારણે અટક કરેલ છે. પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેરમાં આવી લૂંટના 15-17 ગુના આચરેલ છે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને હજુ પૂછપરછ ચાલુ છે. આ લોકો કોઈ એકલ દુકલ નીકળે અને ટાર્ગેટ બનાવતા અને એની પાછળ જઈને ઉભો રાખતા કે ભાઈ મારી સાથે ત્યાં મોટરસાઇકલ કેમ ભટકાડેલ, મને નુકસાન કરેલ છે, મને પૈસા આપ. જો ઇનકાર કરે તો એને જબરજસ્તી પૈસા કઢાવી લેતા હતા અને મારઝૂડ પણ કરતા હતા. ગેમ છેલ્લા 6 માસથી કાર્યરત છે. એક ગુનો દાખલ થયેલ છે, એને ઇનકાર કરેલ તો એને પથ્થરનો ઘા મારી અને માથામાં ઈજા કરેલ, એક ફરિયાદ જાહેર થયેલ છે. સમુદ્રની સૌથી મોટી અને મહાકાય માછલી તરીકે ઓળખાતી બ્લુ વેલ મૃત હાલતમાં મળી આવી છે. સુત્રાપાડાના ધામલેશ બંદરથી 2 કિલોમીટર દૂર દરિયા કિનારે મૃત હાલતમાં મહાકાય વહેલ વન વિભાગને પેટ્રોલિંગ દરમિયાન જોવા મળતા વન વિભાગે વહેલનું પોસ્ટમોર્ટમ તપાસ શરૂ કરી છે. લગભગ 40 ફૂટ લાંબી અને 8 ટન જેટલો વજન ધરાવતી વહેલ માછલીનો મૃતદેહ કોવાયેલો અને અતિ દુર્ગંધ મારતો મળી આવતા પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે કે વહેલ ઉંમર લાયક હોવાના કારણે કુદરતી રીતે મોતને ભેટી હોઈ શકે છે. તેમજ વહેલ 10 દિવસ પહેલા મોતને ભેટી હોવાનું તારણ કઢાઈ રહ્યું છે. 8 ટન વજન ધરાવતી 40 ફૂટ લાંબી વહેલને દરિયાકાંઠે જીસીબીની મદદથી દફનાવવામાં આવી હતી. ભૂતકાળમાં પણ અનેક વખત ગીર સોમનાથના દરિયા કિનારે વહેલના મૃતદેહ મળી આવ્યા છે. આવા અનેક વખત માછીમારોની જાળમાં આવતા રેસ્ક્યુ કરી રિલીઝ કરાયો અને મોટાભાગના બ્લુ વેલ બોટના સ્ટીમરમાં મોટા પંખામાં અથડાતા મોતને ભેટી હોવાના કારણે કિસ્સા બન્યા છે. વેલનું મરવાનું કારણ તો એમ છે કે કુદરત, એટલે કે એનું મૃત્યુ થયેલું છે અને એ તો અમને ખબર ના પડે કે કેવી રીતના વેલનું મૃત્યુ થયું છે. એ તો હમણાં ડોક્ટરો આવશે અને તપાસ કરશે પોસ્ટમોર્ટમ દ્વારા, એટલે ક્યારે ખબર પડશે. વેલ શાર્ક તો લાંબી માનો 35 ફૂટ જેટલી છે અને વજન 8 ટન જેટલો છે. ઘણી વખત જે એની આયુષ હોય એ આયુષના કારણે પણ મૃત્યુ થતા હોય છે, એટલે આને જોતાં એવું લાગી રહ્યું છે કે આ કરીબન 8-10 દિવસ પહેલાં મૃત પામી હોય અને જોતાં કોહવાઈ ગયેલી લાગે છે અને દુર્ગંધ મારે છે, એટલે 10-12 દિવસ 100% માની શકાય. અને આ મોતનું કારણ તો જ્યારે અમારા વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર છે એનું પીએમ કરે અને પીએમ બાદ જ એને ખ્યાલ આવી શકે. એવું જે આ વેલ છે એને અહીંના સ્થાનિક લોકો છે કે મચ્છરાજા તરીકે પૂજે છે અને દરિયામાં જ્યારે પણ એને જોય ત્યારે એમને શ્રીફળ વગાડી અને એની પૂજન અર્ચન પણ કરતા હોય છે અને આ વેલને કોઈ ક્યારેય મારતું નથી કારણ કે ભગવાન તરીકે એ લોકો એને માનતા હોય છે. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.
રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે પાસે મોટરસાયકલ અને મોટર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1.5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર કેઓ શાહ પેટ્રોલ પંપ પાસે જેતપુરથી ધોરાજી તરફ આવતા સગુફતાબેન તરખેસા ઉંમર વરસ 22, સેજા તરસેખા ઉંમર વરસ 24 દંપતી મોટરસાયકલ પલાવતી વડાએ ધોરાજી તરફથી આવતી ઇનોવા કાર જે કોઈ કારણસર પોતાનો કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર જેતપુરથી આવતા મોટરસાયકલને અડફેટે લેતા મોટી અકસ્માતની ઘટના બની હતી, જેમાં મોટરસાયકલ પર બેસેલા દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે તો તેમના 1.5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને ગંભીર ઇજા પહોંચતા પહેલા ધોરાજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.